रविवारे राष्ट्रीय पोलियो रसीकरणना प्रारंभे राजकोट शहर अने ग्राम्यमां 0 થી 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે 2.76 લાખ બાળકોને રસીકરણ થયું હતું। રવિવારે સવારથી શહેરના 648 બૂથ પરથી પોલિયો રસીકરણનો પ્રારંભ થયો હતો, ત્યારે રાજકોટ નવા બસ સ્ટેન્ડ ખાતે 3 બૂથ કાર્યરત કરાયા હતા। આ પોલિયો રસીકરણ 3 દિવસ સુધી ચાલવાનું છે, ત્યારે રામનાથપરા આરોગ્ય શાખાના હેલ્થ વર્કર્સ રહીમભાઈ દલ દ્વારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને વધુ માહિતી આપવામાં આવી હતી। અહેવાલ દીપક રાઠોડ। મારું નામ રહીમ દલ છે, હું રામનાથપરા આરોગ્ય કેન્દ્ર રાજકોટ મહાનગરપાલિકા યુએસસીની અંદર કામ કરું છું હેલ્થ વર્કર તરીકે, અને અમારે અહીંયા આખો વોર્ડ છે જેમાં આજે અમે કોવિડની સાથે સાથે આ પણ કામગીરી જે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે NID રાઉન્ડ રાખીને સ્ટાર્ટ થયો છે, તો એમાં આજે સવારે ત્યાં અમારે અગ્રવાલ સાથે આવ્યા હતા અને ત્યાં ઓપનિંગ કર્યું। એ પહેલાંથી અમે 8 વાગે અહીંયા ચાલુ કરી દીધેલો, અને બધા જ ઓલ રાજકોટની અંદર આજે પોલિયો પ્રોગ્રામ જે છે બરાબર એ આજે નેશનલ લેવલ ઉપર ચાલુ થઈ ગયો છે। રાજકોટનું મેઇન ટાર્ગેટ જે આપણે કહી શકાય કે રાંજીસ પોઈન્ટની અંદર આજે નવું આપણે SD વર્કશોપ જે બન્યું છે ત્યાં આગળ આજે અમારી જુદી જુદી 4 ટીમો કામ કરી રહી છે। એમાં અમે આજે બૂથ વર્કર તરીકે બૂથ ઉપર જે બાળકો આવતા હોય એને તો બધા વિસ્તારોમાં પીવડાવીએ છીએ, પણ કોઈ બાળક ઘરેથી નીકળી ગયું હોય બહાર જવા માટે આવવા માટે મુસાફરી દરમિયાન એ બાળક છૂટી ન જાય એટલા માટે અમારા અહીંયા આજે 16 વર્કરો અહીંયા એવી રીતે કામ કરી રહ્યા છે કે બસની અંદર જઈને પણ બાળકોના ફિંગર માર્કિંગ જે ડાબા હાથની આંગળી ચેક કરી અને એ બાળકોને જોવાનું કે એને વેક્સિનેશન થયું છે કે નહીં। અગર એને વેક્સિનેશન નથી થયું તો અમે અહીંયા પોલિયોના 2 ટીપા આપી અને એને પોલિયોથી રક્ષિત કરીએ છીએ। અમારી આ રીતની ટીમ અહીંયા સવારના સતત 8 વાગ્યાથી કરી અને સાંજના અત્યાર સુધી હજી હાલ કામગીરી ચાલુ છે। એવી જ રીતે હવે આવતીકાલ પરમ દિવસે એટલે કે સોમ મંગળ અને બુધ 3 દિવસ સુધી અમે લોકો સવારથી કરી અને સાંજના 8 વાગ્યા સુધી 2 શિફ્ટની અંદર કામ કરીએ છીએ। એક શિફ્ટ અમારી સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીની હશે અને બીજી શિફ્ટ છે 2 થી સાંજે 8 વાગ્યા સુધીની હશે। અમારું ટાર્ગેટ છે અને અમારું કામ છે કે આ એક સેવાના ભાવનાથી કામ કરી અને કોઈ પણ બાળક પોલિયોથી રક્ષિત કરવું એ અમારી ફરજ છે અને અમારી ફરજ અમે આ રીતે અહીંયા પૂર્ણ કરીએ। મોર્નિંગથી લઈને અત્યાર સુધીની અંદર અમે અત્યારે 396 બાળકોને અત્યારે પોલિયોના ટીપા પીવડાવેલા છે। આ પહેલા દિવસે અમારે જે આ ટાર્ગેટ થયો છે, હવે શું છે કે આજના દિવસે તો બાળક વહેલી સવારે ઘરેથી નીકળી ગયા હોય એટલે ઘણા ખરા બાળકો એવા હતા કે ઓનલાઈન એને પોલિયો લીધેલો જ નહોતો કહીએ। આવતીકાલથી એવું થશે કે ભાઈ અમારે આનાથી ટાર્ગેટ ઓછો થતો જશે, કારણ કે બધે બૂજે થઈ ગયું છે અને બધા પોતપોતાના વિસ્તારમાં પીવડાવ્યા હોય એટલે કાલથી અમારો ટાર્ગેટ છે 400થી ઓછો થતો જાય। એટલે 3 દિવસ છતાં પણ અમે રાખીએ છીએ કે કોઈ પણ બાળક એમાં રહી જતું હોય તો એ 3 દિવસની અંદર એના બૂથ કે હોમ ટુ હોમ વિઝિટની અંદર ન આવે તો એ બાળક અમારી પાસે અહીંયા બહાર નીકળે અને ટ્રાન્ઝિટ પોઈન્ટમાં આવી જાય તો અહીંયા પણ એમને અમે કવર કરી લઈએ છીએ।